મમ્મી અમને જવા દો ને બહાર. ક્યાં બહાર જવું છે તમારે બંનેને અત્યારે? અમારે ક્યાં જવું છે? શાકભાજી લેવા જવું છે કે પછી મંદિરે જવું છે તમારે લોકોને? એટલે પહેલા મંદિર જઈશું પછી શાકભાજી લેવા. શાકભાજી તો હજી કાલે જ ગઈ હતી ને તું બાજુવાળી રિંકલ સાથે. સુષ્મા તું ગઈ હતી ને કાલે? ગઈ હતી મમ્મી, પણ શું લાવી એ તો જો, જે મેઈન વસ્તુ હતું એ તો લાવી જ નથી હું. તે કાલે પેલું રીંગણા નતા મંગાયા ઓળો બનાવવા માટે, એ તો મળ્યા જ નહીં. એટલે લીંબુ નતા મંગાયા, તું લીંબુ નથી લાવી. હું તો લીંબુ નહીં લાવ તો લીંબુ શરબત તને કેવી રીતે પીવડાવીશ? હા, તમારે લોકોને નથી જવાનું તો એ હું રિંકલ પાસે મંગાવી લઈશ. અમારે લોકોને નહીં જવાનું ને રિંકલ પાસે મંગાવવાનું, એના કરતા અમે જોઈએ તો શું વાંધો મમ્મી? મને ખબર છે તમે લોકો ક્યાં જવાની છો ને, મને ખબર છે. તમે લીંબુનું અને આ શું કીધું બીજું શું લાવવાનું હતું? કેળાય લાવવાના છે મમ્મી. હા હા, એ આ કેળા ને બધું લેવા જવાના છો, એટલે મને ખબર છે કે તમે તમારા બોયફ્રેન્ડને મળવા જવાના છો. હા, બોયફ્રેન્ડ એ શું હોય મમ્મી? હા, ઓહો, હા, બિચારી મારી છોકરી સાવ ભોળી છે. નહીં, સાવ ભોળી છે. ક્યાં ગઈ સુષ્મા? હા રહી મમ્મી. હા, મને ખબર છે કે તું એ સાવ ભોળી છે. તમને જેવી જ મમ્મી, તું કેટલી ભોળી છે એવા જ અમે પણ ભોળા છીએ. એટલે એટલે તારો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ જ કે જેવી મમ્મી એવી દીકરીઓ, તુંય ભોળી અમે ભોળી, ભોળા ભોળા ઘરમાં બધા ભોળા ભોળા છે. જી ભી હી ભોળી, કોઈ કોઈ ભોળું નથી. અને મેં કીધું એમ ક્યાંય નથી જવાનું તમારે લોકોને. તમારે લોકોને મારી સામે અહીંયા જ બેસવાનું છે, અદબ પાડીને મોઢા ઉપર આંગળી. મને કોઈ પણ જાતનો અવાજ ન જોઈએ, બસ. મમ્મી આ પેલી રિંકલ છે ને, એ ગાપચી બહુ મારે છે, તને ખબર નથી? સેની ગાપચી? એ કટકી કટકી કટકી. હા કટકી, એ તું એને જે પૈસા આપે છે ને પછી તો તને દેખાતું નથી, એટલે છે ને તને 100-200 રૂપિયા ઓછા જ આપતી હોય છે. મને ખબર છે, અહીંથી બહાર નીકળે ને તો એ આમ આમ કાલે પૈસા ગણતી હતી. તારે રિંકલી યારે બગડ્યું લાગે છે. મને ખબર છે, ભલે મને દેખાતું નથી પણ ભગવાને મને દીર્ઘ દ્રષ્ટિ આપી છે. મને બધી ખબર પડે છે. તમારે બંને ને બોયફ્રેન્ડ છે? હા. તો મમ્મી આ તારી દીર્ઘ દ્રષ્ટિથી એ જોઈ દે ને કે મને જે મારો બોય, એટલે જે છોકરો મને આમ ગમે છે, એ છોકરો અત્યારે ક્યાં છે? અહીંયા અહીંયા છોકરી જોડે તો નથી ને મમ્મી? હું જોઈ દઉં ને તારી દીર્ઘ દ્રષ્ટિથી. મને તારી હથેળી તો જોશે ને બેટા. હા, હથેળીમાં આમ હાથ ફેરવીશ પછી મને ખબર પડશે કે તારો બોયફ્રેન્ડ કેટલો દૂર છે, ક્યાં છે, એની સાથે કોઈ છે કે નહીં. હા, બોલીશ કોઈ દિવસ? બોલીશ કોઈ દિવસ? બોલાતું હશે. ભૂલ થઈ ગઈ કે? તું ભૂલ થઈ ગયું મમ્મી? મમ્મી આ તમારી ખાલી આંખો જ નથી, બાકી શરીર તો તમારો મજબૂત છે પહાડ જેવું. હા, એ તો છે જ, રાખવું જ પડે ને. કે તમે મારી બે દીકરીઓ એટલી ડાયો છો ને કે મારે મારું શરીર પહાડ જેવું મજબૂત રાખવું જ પડે. મમ્મી હા, સુષ્માને પણ એક બોયફ્રેન્ડ છે, એને જોઈ દે ને. ના બોયફ્રેન્ડ? હા ના મમ્મી, જોવા દે બેટા, જોવા દે. મમ્મી મમ્મી, અરે તારો બોયફ્રેન્ડ તો બહુ સરસ છે. હા હા, જો સરસ છે. હા હા, જો ને એના અવાજ ઉપરથી તને ખબર ના પડી. નકચડો છે એટલે બહુ હા, એટલે એ જ કેનો બોયફ્રેન્ડ જે બનશે એ તો સારો જ બનશે ને. જો મારી માટે પહેલા એક કપ ચા બનાવી દે. ચા? ચા જા, તું બનાય નવરી છું, તું જાને, તું જા. જાવ છો કે હવે? જા જા લવાય જ ને, જતું જ ભાઈ. હા, બંને વાંદરીઓ કઈક તો છુપાવે છે મારાથી. ભલે ને ભગવાને મને દેખતી નથી કરી પણ બધી ખબર પડે છે મને. ઇંતહા હો ગઈ.
ઇંતજાર કી એ ના આવવાની આવી ના કઈ ખબર હમણા આવી જશે રે ભાઈ આપણું ફૂલ છે ને એકદમ જકાસ છે એ મારી પાસે વધારે છે એ દેખ હા બરાબર છે આ તમારી વાત સાચી હોય તમારી પાસે વધારે છે નામાં તો ઓછા ફૂલડા છે રેવા દો ને હવે શું તમે તે બતાવ 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 મસ્તી નહીં કરો ને જુઓ હા ફૂલને એકવાર ગોપીના હાથમાં આપી દઉં ને પછી લઈ લેજો હું મોટો છું હું વધારે ફૂલ હું લઈશ લા મફતનું ફૂલ શું લઈ લેતી હોય થેન્ક યુ પાછું દઈ દે જયારે હોય ત્યારે મફતના ફૂલમાં સમજાઈ દે લો બીજીને આપજો કોઈ દિવસ સારી ગિફ્ટ તો આપવાની નહીં લુખાઓ ક્યારેક ચોકલેટ્સ લાવી જોઈએ નહીં એવું તો આવડતું નથી તું એનાથી મોટી લુખી ચોકલેટ્સ ચોકલેટ્સમાં શું થાય કે સારી મોટી ગિફ્ટ આપવી જોઈએ ડાયમંડ રિંગ વોચ ગોલ્ડ ચેન આ તો બસ જ્યારે હોય ત્યારે ફ્લાવર 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 આમાં જે મજા છે ને એમાં નથી ચોકલેટ મારે મજા નથી જોતી જો ગોપી સમજતી નથી તો નથી સમજવું આ ફૂલ પછી ફૂલની પાખડીઓ પાખડીઓમાંથી બને રિંગ રિંગમાંથી પહેરાવું તને સોનાની ડાયમંડની તું કેવી રિંગ પણ હા અત્યારે તો ફૂલને સમજી લે કે તું જે ઈચ્છે છે એ જ છે આ સેમ ટુ સેમ ડાયલોગ કોપી પેસ્ટ નહીં જોઈતો સાચું જ કે છે મારી બેન કે જ્યારે હોય ત્યારે બસ હા અહીંથી ત્યાંથી ફૂલ તોડી લેવાના અને અમને આપી દેવાના સારું હવે અમે લોકો તો છે ને ખાલી તમને આમ મુખ દર્શન કરાવવા માટે આવ્યા હતા અમે બંને જોઈએ છીએ એક્ચ્યુઅલી અત્યારે શું લેવા માટે બનાના લીંબુ બીજું શું કીધું હતું બેન ઓરેન્જ ઓરેન્જ એટલે અમે નીકળીએ છીએ હા ને અમે આવીએ ને હા હે તમને હેલ્પ કરાવશું પકાલું લેવા હા હા તો એમાં શું થઈ ગયું આપણને એ જ પાવે મને બકાલુ લેતા મસ્ત આવડે હું તરત ભાવ કરાઈ દઉં 20 નું કિલો કેઈ ને તો હું 40 નું કિલો લઈ લઉં હે 4 કિલો 40 નું 4 કિલો લઈ લઉં 40 નું 4 કિલો 4 કિલો તમારું મોઢું જોઈને આમય આપી જ દે એમ હા હા બધા બકાલા વાળા આપણને ઓળખે હું આદિનો ફોટો બતાવું ને એટલે મને બધા સસ્તું આપે સુષ્મા આ તો બકાલાના વેપારી છે આપણને તો લાગ્યું કે ડાયમંડ ના મોટા કારખાના છે ચલ આપણે બીજે ક્યાંક ડાયમંડ ના તે પણ એમાં શું છે બધા બકાલા વાળા છે ને આપણે ત્યાં સાંજે આવે નાઈટમાં હીરામાં નાઈટમાં હીરા ઘસવા આવે ભાઈ રાતના ઘંટી ચલાવે ને સરુ હું દિવસે એ નાઈટમાં તમે આવશો નાઈટમાં હે હીરા ઘસવા હીરા ઘસવા અમે શું કામ અમે ત્યાં આઈને શું કરીશું તમે હીરા ઘસતા છો ને અમારે તમને જોવાના કે કેવી રીતે ઘસો છો અમે હીરા જોશું તમે હીરો જોજો હા બરાબર છે સમજ્યા નહીં તમે હીરો હા આપણે ત્યાં ઓફિસમાં બેસવાનું હોય ને એમાં શું ત્યાં જુઓ ગોપી હું શું કહું છું હા તમે એટલા સમય પછી મળો છો ક્યારે ક્યારેક જ ઘરની બહાર નીકળો છો આવું કેમ અમારા મમ્મી ત્રાસવાદી નાના આતંકવાદી આહા એલિયન અમને કે ઘરની બહાર જ નથી નીકળવા દેતા કંટાળી ગઈ છું મારા મમ્મીથી અને એક તો તમારાથી ફોન પર સરખી વાત થાય નહીં અને જ્યારે જોઈએ ને ત્યારે બસ આગળ પાછળ ફરતા જ હોય અને છે ને સાંભળો હવેથી છે ને અમે તમને લોકોને બહાર મળવા નહીં આવી શકીએ તો ઘરે આવશો હે ઘરે એટલે અમે તમારા ઘરે તો અમે તમારા ઘરે આવીએ ચલો એક મિનિટ અમારા ઘરે શું કામ પણ અરે પણ ઘરે કોઈ નથી ને મમ્મી ને તો કઈ દેખાતો નથી મમ્મી મારી નાખશે પછી મારા મમ્મી તમને મારી નાખ્યા પછી મારા મમ્મી ઉપર 302 ની કલમ લાગી જશે મમ્મી જેલમાં જતા રહેશે અને મમ્મી જેલમાં જતા રહેશે તો અમને કોણ પરણાવશે પાછી આવી જા મમ્મી છે કે પછી
મુગેમ્બો? અરે મુગેમ્બો કરતા પણ ડેન્જર છે મારી મમ્મી. હા ભાઈ, પ્યાર કિયા તો ડરના ક્યા, દિલ તો ગાંડા હે. જો એમાં તો એવું જ હોય, આપણે ડરવાનું ના હોય. જો બોલે સો નિહાલ. હા શાસ્ત્રી અકાલ. ચાલો શું કરીએ ગોપી? તમારી બધી વસ્તુ લેવામાં હેલ્પ કરશું ને ઘરે જતા રહીએ. હા પછી આપણે ઘરે જઈને સંતરાનું શાક બનાવશું, મને મસ્ત આવડે. સંતરાનું શાક? હા પેલા લઈ આવીએ પછી બતાવીશ બનાવીને. ચાલ એકવાર હાથો પાડ, ટ્રાય કરીએ. તો વાંધો નહીં ને, મમ્મીને દેખાતું તો નથી અને છતાંય આપણને એવું લાગે ડાઉટ જેવું તો આ લોકોને કાઢી મૂકશું. હા પણ ચૂપ રહેવું પડશે હા તમારા બે જણે. અમારા બેનો જ અવાજ આવશે, તમારા બે ઈશારામાં વાતો કરવાની. તો ચાલ પહેલા શાક બકાલું લઈ લઈએ પછી જઈએ. હા ચલો 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 આપણે આ બાજુથી જઈએ. આ બાજુથી જશું. ના બાજુ કઈ થાય.